સંઘપ્રદેશ દાદાનગર હવેલીના લુહારીમાં કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવાના મુદ્દે ફરીવાર પોલીસ અને ગ્રામજનો આમને સામને આવી જતા તંગદિલી વ્યાપી જવા પામી છે. લુહારી ખાતે પ્રશાસન દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવતા એક વર્ષ પહેલા ગ્રામજનોના ઉગ્ર વિરોધના કારણે પ્રશાસન દ્વારા કચરો ઠાલવવાનું બંધ કરવામાં આવ્યું હતું. જોકે એક વર્ષ બાદ ફરીથી કચરો ઠાલવવા માટેની ગાડી ડમ્પિંગ સાઇટ ઉપર આવતા ગ્રામજનોએ તેને અટકાવી વિરોધ નોંધાવી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે આ સમયે આવી ચડેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ઉભું થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમે છે ને દોઢ વર્ષ પહેલા સમસ્યા ઊભી થયેલી હતી ત્યારે અમે આ બંધ કરાવ્યું બધું, તો તેના પછી અમે કલેક્ટર પાસે ગયા, બધું કર્યું અમે, તો પણ કલેક્ટર કહે કે નહીં, અહીંયા છે ફિક્સ છે તે ફિક્સ છે એમ, તો ગામવાળા શું કરવાના આ કચરાના વિવાદમાં, તો બધું અમે કર્યું, તો અમારી સાથે તો આવું લાગે તો બહુ વધારે જાસ્તી થયા કરતી છે. ને હવે જો જે થોડા સમય પહેલાં થતું હતું તે પાછું લોંગ ટાઈમ થઈ જશે તો વધારે નુકસાન થશે બીજા માણસોને, જેવા કે ગામવાળા છે એમને વધારે ત્રાસ છે એમ. એના કારણે અમે આ મતલબ અહીંયા સુધી આવ્યા, ને પછી આવું નહીં થાય એના માટે અમારા સાથે જાસ્તી થશે. તે તમને શું લાગે જેવું કે આ આગળથી આગળ મોકલો ને તમે, એવું લાગે તો અમને એવું કીધું, કારણ કે તમારે ફક્ત અહીંયા આવીને ઊભી રહેવાનું છે, અમારે તો સેલ્ફી લેવાનું છે, અમારે કંઈ કરવાનું નહીં, કચરો નાખી દેવો કે હું કંઈ પણ નથી કીધું. પછી ચોરી ચૂપકે આવીને નાખીને ચાલ્યા કર્યા. પછી અમે બહુ મોટી વિવાદ કરવાની અમારે જરૂરત પણ નથી, અમારે કંઈ પણ નથી જરૂરત, ફક્ત અમારે અમારા સાથે જાસ્તી થશે છે તેમને લીધે આ સમસ્યાનો નિકાલ કાઢો.